बनासकांठा जिल्लामां डीसा नगरपालिकानी आगामी समयमां योजानार सामान्य चूंटणीने लई राजकीय गरमाव तेज थई गयो छे। डीसा नगरपालिकानी चूंटणीने लई 8 फेब्रुआरीथी उमेदवारी फॉर्म भरवानी शरूआत थई हती अने 13 फेब्रुआरीना उमेदवारी पत्र भरवानी अंतिम तारीख सुधी भाजप, कोंग्रेस अने आम आदमी पार्टी सहित अपक्ष उमेदवारोए उमेदवारी नोंधावी हती। आवतीकाले डीसा नगरपालिकामां उमेदवारी पत्र परत खेंचवानी अंतिम तारीख छे। ત્યારે આજે ડીસાની નાયબ કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી યોજાઈ હતી, જેમાં વોર્ડ નંબર 1-11માં ફોર્મ ભરવાની ભૂલના કારણે કેટલાક ઉમેદવારી પત્રો રદ થયા છે। પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં 44 ઉમેદવાર માટે 219 જેટલા ફોર્મ ભરાયા હતા। આજે ઉમેદવારી ફોર્મ ભરવાની ચકાસણી હાથ ધરવામાં આવી હતી। આવતીકાલે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે હવે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા માટે જોરશોરથી પ્રચારનો પ્રારંભ કરશે। પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ હાલમાં જેમને ટિકિટ નથી મળી તેમને મનાવવા માટે વોર્ડના વિસ્તારમાં ડેમેજ કંટ્રોલના પ્રયત્નો શરૂ કરી દીધા છે। પાલનપુર નગરપાલિકાના 1-11 વોર્ડમાં ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન 69 જેટલા ફોર્મ અમાન્ય ગણવામાં આવ્યા હતા, જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારી પત્રમાં વધારાના મેન્ડેટ વગરના ફોર્મને રદ કરવામાં આવ્યા હતા। જોકે પાલનપુર શહેરના વોર્ડ નંબર 8માં એક ફોર્મ, અપક્ષના ઉમેદવાર નિખિલ થોમસના ઉમેદવારી પત્ર દરખાસ્તની સહી ખોટી હોવાના કારણે રદ કરવામાં આવ્યું હતું। પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડમાં 44 ઉમેદવાર માટે 150 જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા। આવતીકાલે પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ખેંચવાનું અંતિમ દિવસ હોવાથી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જોકે મહત્વની વાત એ છે કે આ વખતે પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના કુલ 88 ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના 27 અને અપક્ષના 35 ઉમેદવારો પાલનપુર નગરપાલિકાની ચૂંટણીના જંગમાં ઉતર્યા છે।